વિજાપુરની કોર્ટમાં પોલીસની બેદરકારી સામે ચોંકાવનારો ચુકાદો સામે આવ્યો છે। વિજાપુરની કોર્ટે વાહન અકસ્માતના કેસમાં આરોપીને નિર્દોષ ઠેરવી આ કેસની તપાસ કરતા પોલીસ અધિકારી સામે ડીએસપી કક્ષાથી તપાસનો આદેશ આપતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। विजापुर न्यायालय वाहन अकस्मात केस में आरोपी ने निर्दोष ठरावी छोड़ी मुकवानो हुकम कर्यो हतो। बचाव पक्ष एडवोकेट संजय ए बारोटनी दलीलों ने आधारे समग्र बनाव में तपास करता पोलिस अधिकारीए करेली गंभीर बेदरकारी ने न्यायाधीश वाई के खांडे रेकॉर्ड करी पोलिस अधिकारी सामे डीएसपी कक्षाए थी तपासना आदेशों जारी कर्या छे। जयरे तपास करता अधिकारी ने आरोपी ने कनड़गत बदल रूपया 1000 चूकवी आपवानो पण आदेश कर्यो छे। અકસ્માતના કેસની વિગતો મુજબ આશરે 8-1 વર્ષ પહેલા બે મોટરસાયકલ વચ્ચે થયેલા અકસ્માતનો મામલો વિજાપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। આ સમગ્ર ગુનાની તપાસ તે સમયે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી હર્ષદભાઈ બારોટે સંભાળી હતી। જ્યારે આ સમગ્ર તપાસ પ્રક્રિયા વિજાપુર ન્યાયાલયમાં પહોંચતા અને આ કેસ ચાલતા આ કેસના જ ભડતા આરોપીને પોલીસે કોઈપણ જાતની તપાસ વગર ધરપકડ કરી હોવાનું સામે આવ્યું હતું। બચાવ પક્ષે એડવોકેટ સંજય બારોટે દલીલ કરી હતી કે આ કહેવાતો કોઈ અકસ્માત ક્યારે થયો જ ન હતો, પરંતુ હાલની આખી તપાસ ખોટી રીતે કરી ભડતી વ્યક્તિની ધરપકડ પોલીસે કરી કાર્યવાહી કરી હતી, જેના પૂરતા પુરાવા ઉજાગર થતા વિજાપુરના ન્યાયમૂર્તિ વાય કે ખાંડે આરોપીઓ ચિરાગ પટેલ તેમજ વિક્રમ પટેલને આ કેસમાંથી નિર્દોષ છોડી મૂક્યા હતા। જ્યારે તપાસ કરતા અધિકારી સામે ડીએસપી કક્ષાએથી ખાતાકીય તપાસ કરવાનો હુકમ કર્યો હતો। સને 2011ની આજુબાજુમાં થયેલા એક એક્સિડન્ટના કેસમાં વિજાપુર ન્યાયમૂર્તિ શ્રી વાય કે ખાંડ સાહેબે હુકમ જાહેર કરતા આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, સાથે સાથે તપાસ કરતા અધિકારી અકસ્માતની જેણે તપાસ કરી હતી એ પોલીસ અધિકારી સામે રૂપિયા 1000નો દંડ તથા તેની સામે ખાતાકીય કાર્યવાહીનો આદેશ ડીએસપી કચેરી દ્વારા નામદાર વાય કે ખાંડ સાહેબે કર્યો હતો। સમગ્ર બનાવ મુજબ એક્સિડન્ટ દરમિયાન જે તે જગ્યાએથી ફરિયાદીમાં લખાયેલા નામ સિવાયની ભરતી વ્યક્તિને આરોપી તરીકે તપાસ અધિકારી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો। સમગ્ર કેસ ચાલી જતા દલીલોના આધારે કોર્ટે પુરાવાથી એવું માન્ય રાખ્યું હતું કે જે તે આરોપી ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો હતો એને 1000 રૂપિયા ચૂકવવાનો તપાસ અધિકારીને આદેશ કરવામાં આવ્યો છે અને તપાસ ખોટી થઈ છે એ પણ વસ્તુ નામદાર કોર્ટે માન્ય રાખી અને હર્ષદભાઈ સોમાભાઈ બારોટ સામે ડીએસપી કચેરી થ્રુ ખાતાકીય કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે। ભરતસિંહ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, વિજાપુર।